પણ વર્તુળાકાર સપાટી તરીકે અને ત્રીજી વક્ર સપાટી શિક્ષકે વધુમાં સમજાવ્યું જુઓ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે જ નળાકારનું પાશ્વ પુષ્પળ થાય આજ નળાકારની નેટ આકૃતિ આ રીતે જોવા મળે છે જેમાં બે વર્તુળ અને એક લંબચોરસ આકારનું ક્ષેત્રફળ દેખાય છે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય અહીં વર્તુળ ની ત્રીજિયા આર છે એવા બે વર્તુળો છે અને લંબચોરસ પર આ વર્તુળને ફેરવીએ જોયું ને વર્તુળ એક ચક્ર પૂરું કરે છે ત્યારે લંબચોરસ સપાટી ની લંબાઈ પૂર્ણ થાય છે આમ લંબચોરસની લંબાઈ એ વર્તુળનો પરિઘ બરાબર ટુ પાય આર થાય લંબચોરસની પહોળાઈ એ નળાકારની ઊંચાઈ એ છે આમ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર પરીઘ ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ અને આમ વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય અહીં આપણે જોઈ શકીએ છીએ કે નળાકારમાં બે વર્તુળાકાર અને એક વક્ર સપાટી નો કુલ ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો નળાકારનું કુલ પુરુષફળ મળે આમ નળાકારનું કુલ પુરુષફળનું સૂત્ર બે પાય આર એચ વત્તા બે પાય આર વર્ગ થાય આમ નળાકારનું કુલ પુરુષ ફળ બરાબર બે પાય આર કોષમાં એચ વત્તા આર થાય એક ઉદાહરણ જોઈએ એક રસ્તાને એક વખત રંગવા માટે રોલરને એક હજાર વખત પરિભ્રમણ કરવું પડે છે હવે જો રોલરનો વ્યાસ સિત્તેર સેમી અને પહોળાઈ પાંચ મીટર હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો આ ઉદાહરણની ગણતરી જોઈએ અહીં રોલરનો વ્યાસ સિત્તેર સેમી છે એટલે રોલરની ત્રિજ્યા પાંત્રીસ સેમી થાય અને રોલરની પહોળાઈ પાંચ મીટર આપેલી છે જે પાંચસો સેમી થાય હવે રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર બે આર એચ કિંમત મૂકીએ સાદુરૂપ આપતા બે ગુણ્યા બાવીસ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચસો થાય અહીં બે પાંચ અને પાંચસોનો ગુણાકાર પાંચ હજાર અને તેનો ગુણાકાર બાવીસ વડે કરીએ તો એક લાખ દસ હજાર ચોરસ સેમી થાય આપણે જાણીએ છીએ કે એક ચોરસ મીટર બરાબર દસ હજાર ચોરસ સેમી હોય એટલે અહીં અગિયાર ચોરસ મીટર થાય આમ રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અગિયાર ચોરસ મીટર થાય અહીં રોલર રસ્તા પર એક હજાર વખત પરિભ્રમણ કરે છે એટલે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર રોલરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા એક હજાર બરાબર અગિયાર ચોરસ મીટર ગુણ્યા એક હજાર બરાબર અગિયાર હજાર ચોરસ મીટર થાય આમ રસ્તાનું ક્ષેત્રફળ અગિયાર હજાર ચોરસ મીટર થાય તમારી આસપાસ દેખાતા નળાકારનું પુષ્પળ જાતે ગણતરી કરી શોધો